ગત રાત્રિ દરમિયાન તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો બંગાળાની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી તોફાનો થવાની સંભાવના છે બંગાળની ખાડીમાં એક ચક્રવાતનું પરિભ્રમણ વિકસી રહ્યું છે જે શનિવાર ચાર ડિસેમ્બરની આસપાસ આંધ્રપ્રદેશ ઓડિશાના દરિયાકાંઠે તેવી શક્યતા છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે બુધવારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને સતત ઠંડો પવન ફૂંકાયો હતો સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ એકસો અઢાર તાલુકામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો વાતાવરણમાં આવેલા પલટાના કારણે આજે રાજ્યના અનેક સ્થળો હિલ સ્ટેશનમાં ફેરવાઈ ચૂક્યા હતા દિવસ દરમિયાન અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો સૌથી વધુ સુરતના ઉમરપાડા તાલુકામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ સિવાય અમરેલીના ખાંભા ગીર સોમનાથના ઉના અને સુરતના કામરેજ ભરૂચ ડાંગ બારડોલી નાંદોડ અને સુરત સિટીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો રાજ્યના ઓગણત્રીસ તાલુકામાં અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે ગતરાત્રી દરમિયાન તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો